જીતે વડોદરાના રાજકારણમાં ગરમાવો વધ્યો છે તેની સાથે જ અમારી સાથે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે ખુદ કેતન ઇનામદાર જે સાવલીના ધારાસભ્ય છે મંતવ્ય ન્યૂઝ પર જે રીતે નારાજ જે ધારાસભ્ય છે કેતન ઇમાનદાર જોડાઈ ગયા છે અને સાથે અમારા એડિટર એન્ડ ચીફ દીપક રાજાણી પણ અમારી સાથે છે જે રીતે કેતનભાઈ જે રીતે રાજીનામાનો દોર અને જે તમે રાજીનામું આપ્યું છે કયા કારણોસર તે પણ મહત્વપૂર્ણ બાબત રાજીનામું આપવાનું કારણ ગઈકાલથી અત્યાર સુધી મેં ઘણી વખત આપને કહ્યું છે અને મેં કહ્યા છે કે મારા ચારેક કામ એવા છે કે જે મારું ડ્રીમ પ્રોજેક્ટ છે મારું પોતાના વિસ્તારને આપવું મારું એક સપનું છે અને એ વિસ્તારના ઘણા 2014-15થી મારી રજૂઆત હતી અને અત્યાર સુધીને એ કામને ડિલે થતાં મારું મને પોતાને ખૂબ દુઃખ હતું અને એને કારણે આ નિર્ણય મેં મારે ના છૂટકે લેવો પડ્યો તો બીજું કે કલેક્ટર અહીંયા આગળ કોઈ પણ કારણસર કોઈ પણ વ્યક્તિ જે પણ વાત કહી કે આપણી વચ્ચે જ્યારે કરતા હોય છે ત્યારે હું એટલું તમને ચોક્કસ કહીશ કે આ રાજીનામું કોઈ ધમકી કે કોઈ નાટક નથી આ રાજીનામું મારા દિલનો મારા અંદરનો અવાજ છે અને બીજા નંબરની અંદર હું કોઈ વ્યક્તિગત કોઈના પર દ્વેષભાવથી કે વ્યક્તિગત કોઈને નુકસાન કરવા માટેનું અમારું પગલું નથી મારું એક જ વાત છે કે ભાઈ આવનારા દિવસોની અંદર હલો જી કેતનભાઈ અમારા એડિટર ઇન ચીફ છે જે તમારી સાથે સવાલ કરવા માંગે છે તેનો જવાબ આપ દેશો કેતનભાઈ કકડાટ સમી ગયો ઘીનાઠમમાં ઘી શું કહી શકી અત્યારની સ્થિતિ પ્રમાણે બોલો કકડાટ હતો જ નહીં કકડાટ અને ઘીનાઠામાં ગીમ ઠરી ગયાની વાત જ નથી વાત એક જ છે કે જે રજૂઆત મારી છે એમાં મને ચોક્કસ પરિણામ મળશે તો 100% મારા નિર્ણય માટે હું 100% પોઝિટિવ જ વિચારીશ મારી વાત કોઈ પણ પ્રકારની નથી કોઈ પ્રકારની ધમકી કે નાટક નથી કોઈ પણ પ્રકારનું પ્રેશર કરવાનું મારા માટે નથી મેં તમને કહ્યું એટલું જ કે જે કામો મારા ડિલે થયા છે જે કામો મારા ડ્રીમ પ્રોજેક્ટ છે એ મને સરકાર તરફથી એનો પોઝિટિવ એનું પરિણામ મળે બસ મારી વાત તમને વારંવાર એવું લાગે છે કે બરોડા તરફ મારા પ્રદેશ ઉદાસીન વલણ છે તમે 2 વર્ષ પહેલા પણ આ જ પ્રકારનું તમારા સાથી ધારાસભ્યો સાથે કહેતા હોય બળાપુર થયું હતું તો આવું ચાલુ આજે જયારે ગઈકાલે મેં પદ છોડ્યું બરાબર આજે ધારાસભ્ય પદ છોડતી વખતે હું ખૂબ સભાન અવસ્થામાં છું મને ખબર છે કે આ પદની નું મહત્વ શું છે આ પદ ક્યારે મળે છે આ બધી જ વસ્તુ ખબર હોવા છતાં પણ મેં જ્યારે પદનો ત્યાગ કર્યો ત્યારે તમે વિચારી શકો છો કે હું આ બાબતમાં ખૂબ ગંભીર હતો અને આ વાત કદાચ હું એવું માનું છું કે સરકાર તેમજ પાર્ટીના ધ્યાનમાં પણ પૂરેપૂરી સારી રીતે છે અને અમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને પાર્ટી 100% આના માટે આગામી દિવસોની અંદર વિચારશે મેં તમને અધિકારીઓ માટેની પણ વાત કરી કે અધિકારી જે લોકો પ્રજાની વચ્ચે નથી જતા પ્રજાની વચ્ચે જનપ્રતિનિધિ જાય છે અને પ્રજાની અપેક્ષા જનપ્રતિનિધિ સાથે હોય છે એટલે એક પણ આ અધિકારીઓ પર પણ અમારી સરકાર થોડીક કડક થશે અને આ અધિકારીઓ જે પોતપોતાની રીતે જવાબ આપવા ટેવાયેલા છે અને કાયદેસર નિયમો બતાવવા માટે ટેવાયેલા છે તો એમને મારે એવું કહેવું છે કે અમુક પ્રેક્ટિકલ થઈને જ પ્રજાના હિતમાં કોઈ કામ હોય અને પ્રજાના હિતનું કોઈ કાર્ય હોય તો એના માટે પ્રેક્ટિકલ થઈ અને એમને નિર્ણય લેવો જોઈએ પણ કેતનભાઈ તમે રાજીનામું આપો છો તો એ એક બરાપો અથવા તો બંડ પોગાયું ન કહી શકાય તમે જે અત્યારે વાત કરો છો એ તો તમે કાલે પક્ષના સિનિયર આગેવાનો પાસે વાતચીત કરીને કરી શક્યા હોત એના બદલે તમે ખુલ્લામાં રાજીનામાની ગઈકાલે વાત કરી અને અત્યારે પછી તમારી બોડી લેંગ્વેજ ચેન્જ છે તો લોકોમાં એના એનો ખોટો મેસેજ નહીં જાય
જીતી ટાઈમ મેં જે પણ વાત કરી હતી, મેં મારા ઉચ્ચ મોવડીઓને બધાને જ મારી આ કામોની રજૂઆત કરેલી છે, લેખિતમાં પણ કરેલી છે, મૌખિકમાં પણ કરેલી છે. અને જ્યારે પણ આ વસ્તુ બધી જ મેં તમને કહ્યું કે બધું જ ભેગું થયું છે ત્યારે મેં આ નિર્ણય લીધો છે. અને મારી પ્રજા, મારી જનતા મારી સાથે છે. મેં તમને કહ્યું, હજુય વારંવાર આપ પૂછો છો એટલે કહું છું કે મને નક્કર પરિણામ મળશે તો વિચારવામાં આવશે. હવે આ ફરી પણ બોલું છું ને, અત્યારે બોલું છું ને, અને પછી પણ બોલતો રહીશ. આપ શું પૂછવા માંગો છો, શું કેવડાવવા માંગો છો મને ખ્યાલ નથી, પણ હું તમને ચોક્કસ કહીશ કે મારી નીતિ અને નિયતમાં કોઈ ખોટ નથી. એટલે અત્યારે અમે શું કહી શકીએ તમને, તમે ધારાસભ્ય કે માજી ધારાસભ્ય? માજીકો તો હજી આપણે ધારાસભ્ય માજી ને તાજી એનાથી કોઈ મતલબ નથી. મેં મારો નિર્ણય મારી સરકારને મારી પાર્ટીને આપ્યો છે. હવે મને માજી રાખો કે તાજી રાખો એ મારો સરકાર મારી પાર્ટી નક્કી કરશે. ના તો હવે છેલ્લે આપણે શું સમજવાની કોશિશ કરીએ કે તમે વાટાઘાટો કરીને ઘીના ઠામમાં ઘી પડશે? કારણ કે દરેક લોકોના મનમાં એક સવાલ છે કે ભાઈ તમે રાજીનામું પાછું ખેંચશો કે રાજીનામાના નિર્ણય ઉપર અડગ છો? કારણ કે તમારા પછી તમારા ટેકેદારોએ પણ રાજીનામા આપ્યા છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, એટલે રાજીનામાનો દોર ચાલુ છે. જો મારી વાત સાંભળો, અરે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. મારા ટેકેદારોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, એપીએમસી ને બધા સંગઠનના હોદ્દેદારોને હું સમજાવું છું કે ભાઈ અત્યારે રાજીનામું તમારે આપવાની કોઈ જરૂર નથી. પાર્ટીની સામેનો આ કોઈ આક્રોશ નથી. આ સરકારમાં હું બેઠો છું, સરકારની અંદર કામ કરાવવાની નારાજગી મારી છે. અને બીજા નંબરની અંદર કે હજુ મેં તમને કહ્યું એવું કે નક્કર પરિણામ સોલ્યુશન છે. પરિણામ નહીં આવે તો મેં રાજીનામું ધરી દીધું. મેં તમને એવું કહ્યું કે મારું માનને માજી રાખો કે મને તાજી રાખો એ મારી સરકાર નક્કી કરશે, મારી પાર્ટી નક્કી કરશે. હવે આમાં બધું આવી ગયું, ઉકલાઈ ઉલટાઈ ઉલટાઈ શું પૂછપૂછ કરો છો? અચ્છા, તમે દહીં અને દૂધ બંનેમાં પગ રાખવા માંગો છો? કેતનભાઈ, એ કામનું પરિણામ મળવું જોઈએ. અને એ કામનું પરિણામ મળશે તો 100% એટલે તમારે મારું રાજીનામું અપાઈ દેવું છે. લઈ શું કરવું? હું જ મારી વાત હેલો. હા કેતનભાઈ, તમે દહીં અને દૂધ બંનેમાં પગ રાખવા માંગો છો? કોઈ ચોક્કસ વસ્તુ તો ક્લિયર કરવી પડશે ને રાજીનામું આપ્યા પછી. મારી વાત સાંભળો, મેં રાજીનામું આપી દીધું. હવે દહીં દૂધની વાત તમે મારી વાત સમજી લો, ખાલી સાંભળી લો. મેં રાજીનામું આપી દીધું, બરાબર. અત્યારે હું રાજીનામું આપીને બેઠેલો વ્યક્તિ છું. હવે સરકારે અને પાર્ટીએ નક્કી કરવાનું છે. મેં કહ્યું એવું કે રાજીનામાનું આપવાનું કારણ તો મારા પડતર કામો જે મેં મારી લાગણી ત્યાં પહોંચાડી છે, અને આજથી નહીં હમણાં ઊભા કરેલા નથી કામો. 2014-15 અત્યાર સુધી મેં રજૂઆત કરતો આવ્યો છું અને એ કામ અત્યાર સુધીને એનું નક્કર પરિણામ ના મળતા હું ઘણા દિવસોથી દુઃખી હતો. પ્લસ મેં તમને કહ્યું એવું કે ધારાસભ્ય પદની ગરિમા અને એનું માન સન્માન નથી જળવાતું એવું મને ઘણા ટાઈમથી લાગતું આવતું હતું. અને એમાં એક ઇન્સિડન્સ બની ગયો, MGVCLના MD અને અમારા ઊર્જા મંત્રી સૌરભભાઈ વાળો. એટલે મેં આ જે નિર્ણય હતો એ તાત્કાલિક ધોરણે મારા મનને ના રોકી શક્યો અને મેં આ નિર્ણય લઈ લીધું કે ભાઈ હવે મને આનાથી વધારે એક જ છે કે રાજીનામું આપી દેવા દો. અને મેં મારો જે પણ વ્યથા હતી મેં એમના વગર વ્યક્ત કરી. હવે હું તમને એવું કહું છું કે આ પરિણામ જે મારા કામોને યોગ્ય પરિણામ આપવા માટે સરકાર અને પાર્ટી સંમત હોય, અને જ્યારે સરકારને પાર્ટી પોઝિટિવ રીતે આ વસ્તુને લઈ અને કહેતી હોય કે અમે એના માટે વિચારીને સારું કરીશું, તો મારા તાલુકાના કામોથી મોટી મારા માટે કોઈ વસ્તુ નથી. આ ત્યાગ પણ મેં તાલુકાના કામો માટે કર્યો છે અને આને સ્વીકારવાનું પણ મારા તાલુકાના કામોને લઈને છે. હવે અમે દહીંને દૂધ કઈ આગળ આવ્યું?
અચ્છા, ઘણા લોકો એવું કહે છે કે કેતનભાઈ ને દુખે છે પેટ અને કૂટે છે માથું, કારણ કે તમારા બે સાથીદારો યોગેશભાઈ અને મધુભાઈ ને ચાન્સ મળી ગયો સરકારમાં અને તમને નથી મળ્યો, એ કારણ છે એવું ઘણા લોકો કહે છે. દોઢ વર્ષ થયું જીતે વાતને, એ વખતે મેં ખુશ થઈને આનંદથી એ વાતને સ્વીકારી છે. કેતન ઇનામદારની હજુ ઉંમર ઘણી છે, મારે તાલુકો મને તમે અહીંયા આગળ તાલુકાની અંદર આવશો ને તો તાલુકાની અંદર તમે બધું જાણશો. મને કોઈ અત્યારે ઉતાવળ નથી કોઈ પદ માટે નહીં, અને બીજા નંબરની અંદર કે આ વસ્તુ પદ માટે કરી હોય તો ધારાસભ્ય પદ તરીકે મેં પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે બહુ જ એકદમ નિડરતાથી અને કોઈ પણ પ્રકારનો પદના મોહ વગર આપ્યું છે. આજે હું ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સામે આ રાજીનામું જ્યારે હું આપતો હોય, હવે પછી એ લોકો શું નિર્ણય લે છે એ પણ મને તો ખ્યાલ નથી. પણ મેં મારો પદનું રાજીનામું આપ્યું તો આપ મને મોટિવેટ કરવાની જગ્યાએ મને આપ તોડી રહ્યા છો. ના ના, સવાલ તો પૂછી શકાય ને કે સવાલ પૂછાય જ નહીં. ના ના, પૂછો ને, હું પદ માટે નથી કર્યું, મેં ના કર્યું પદ માટેનું, મેં આ નથી નાટક, આ નથી કોઈ ધમકી, ના આ નથી કોઈ આ પદ માટેની કોઈ અધ્યક્ષશ્રી જાતે એવું કહી રહ્યા છે કે આ કોઈ પદ માટેની વાત નથી. ને આ વાત આજની નથી, આ વાત જૂની છે અને ઘણા ટાઈમથી આ વાત મારી જે દિવસે અમે લોકો સર્કિટ હાઉસ ભેગા થયા હતા ત્યારે પણ મારી આ વાત પેન્ડિંગ જ હતી. કેતનભાઈ, નાટકની વાત એટલા માટે આવે છે કે ગઈકાલે તમે રાજીનામું મોકલ્યું અધ્યક્ષને, અધ્યક્ષ એવું કહે છે કે મને રાજીનામું મળ્યું નથી, જીતુભાઈ વાઘાણી તમને મળવા આવવાના છે એવી વાત આવી, જીતુભાઈ વાઘાણીનો હજી પ્રોગ્રામ શું છે એ ખ્યાલ નથી, ત્યારબાદ તમારા સમર્થકો રાજીનામા આપતા રહ્યા છે, તમે પાછી ઘડી કેમ કહો છો મને પાર્ટી સાંભળશે, મારા પ્રશ્નોનું નિરાકરણ કરશે તો હું વિચારીશ, એટલે આ શું સમજવું લોકોને? હવે અમે તો હું એટલું કહીશ કે આ કોઈ ગુજરાત રાજ્યમાં અત્યારે જે રાજકીય ભૂકંપની વાત છે, આ અમારા ગુજરાત રાજ્યના રાજકીય ભૂકંપ લાવવાનો અમારો કોઈ હેતુ નથી. મારો સાવલી ડેસર તાલુકો 2012ની વખતે મને ચૂંટણી જીતાડીને મોકલ્યો હતો અપક્ષમાં, અને આજે 2017માં પણ 42,000થી વધુ વોટોથી જીતાડીને મને મોકલ્યો હતો. મેં મારા તાલુકાની જે લાગણી હતી અને મારી પોતાની જે મારો ડ્રીમ પ્રોજેક્ટ કે મારા તાલુકાને આપવું છે કંઈક, અને કંઈક અલગ પ્રકારનું આપવું છે કે જેનાથી મને મારો તાલુકો કાયમ યાદ કરે, એવી વાતને લઈને મેં આ મારા કામો મૂકેલા છે. અને આ કામોને મંજૂર કરાવવા માટે મને એવું લાગ્યું હતું આ બધાથી ડિફરન્ટ કામો છે, કદાચ સરકારની અંદર તાલુકો ડિફરન્ટ પ્રોજેક્ટ મારા તાલુકાને મળે તો મારી તાલુકાની પ્રજાને આનો ઘણો મોટો લાભ થાય, અને હું કદાચ હોઉં ના હોઉં તો મારી જનતા મને કાયમ યાદ કરે. આ હેતુથી આ વસ્તુ કરેલી હતી, કોઈ પણ પ્રકારનું આની પાછળ કોઈ બીજો હેતુ નથી. હું ગુજરાત રાજના રાજકારણનો ભૂકંપ લાવવા માટે પણ આ વસ્તુ નથી કરી, ભારતીય જનતા પાર્ટીને અને આ સરકારને ડેમેજ કરવા માટે પણ નથી કરી. પણ હા, આ પ્રત્યાઘાત બીજી રીતે એના પડતા હોય છે. હવે એમાં જે પણ વસ્તુ આવી છે એને આપણે ફેસ કરીએ છીએ. હું તમારી વચ્ચે તમારી સામે છું અને આની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારની લાલસા વગર આ કરેલું છે. હવે અને હું તમને સમજાવું છું કે મેં મારું પદ છોડી દીધું છે એની અત્યારે કઈ મંત્રી પદની લાણી થતી હતી મારે આ કરવું જોઈએ. અત્યારે મેં મારી વાત કોઈ જોડે નથી, મેં અત્યાર સુધી કોઈ દિવસ કોઈ મારા મોડીઓ સાથે આ પ્રકારની મેં ડિમાન્ડ નથી કરી, કોઈ વાત નથી મૂકી. હું તમને કહું કે રાજ્યસભાની ચૂંટણી તો મારે કોઈને બતાવવાનો કોઈ ફરક નથી પડ્યો, તો અત્યારે શું કરવા પડે? એટલે હવે આપણે શું સમજી શકીએ કે પાર્ટી તમારી વાત બધી સ્વીકારી લેશે તો તમે પછી રાજીનામું પાછું ખેંચી લેશો ને?
કેતન ઇનામદાર જે રાજીનામાની જે વાત છે તેને લઈને વડોદરાનું રાજકારણ ક્યાંક ને ક્યાંક ગરમાયું છે. અને મંતવ્ય ન્યૂઝ સાથે પણ કેતન ઇનામદારે વાતચીત કરી, મેં ઉચ્ચ મોવડીને રજૂઆત કરી હતી અને પછી જ રાજીનામું આપ્યું છે તેવું પણ કેતન ઇનામદારે જણાવ્યું. ધારાસભ્ય માજી કે તાજી મારો પક્ષ નક્કી કરશે. કેતનભાઈ હવે શું નક્કી કરી શકાય કે પક્ષ તમારી માંગણીઓ સ્વીકારી લેશે તો તમે રાજીનામું પાછું ખેંચી લેશો ને? મને એમ છે કદાચ સંપર્ક બિલકુલ. આ કેતન ઇનામદાર જે સાવલીના ધારાસભ્ય તેમનો સંપર્ક કપાઈ ગયો છે. જે મંતવ્ય ન્યૂઝ સાથે અત્યારે વાતચીત કરતા હતા, ક્યાંક ને ક્યાંક આ જે આખો મામલો છે તે ભાજપમાં વધી રહેલા અસંતોષ તરફ પણ ક્યાંક ને ક્યાંક ઇશારો કરતો હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય ભૂકંપનો કોઈ હેતુ નથી કેતન ઇનામદારે જણાવ્યું. મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી તેમાં સાવલી રેસર તાલુકાને ડ્રીમ પ્રોજેક્ટ બનાવો હતો અને મારા કામો થશે તો જ રાજીનામું પરત ખેંચશે તેવું તેમણે કેતન ઇનામદારે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી તે દરમિયાન તેમણે નિવેદન આપ્યું છે. મંતવ્ય ન્યૂઝના સવાલો પર પણ કેતન ઇનામદાર અકળાયા હતા. બિલકુલ. આ એડિટર ઇન ચીફ દીપક રાજાણી સર, આપનો ખૂબ ખૂબ આભાર તમે આવ્યા અને જે રીતે વાતચીત કરી કેતન કેતનભાઈ સાથે. જે રીતે માહિતી સામે આવી રહી છે વડોદરામાં રાજકારણ ગરમાયું છે, આખો મામલો ભાજપમાં વધી રહેલા અસંતોષ તરફ ઇશારો કરી રહ્યું છે. તો આ સાથે જ વધુ રોકાઈશું એક બ્રેક માટે.